માંગરોળના રહીજ ગામ આગળ સોમનાથ હાઈવેની ચાલતી કામગીરી દરમિયાન ક્રેન પલટી જતા કાર પર પડી હતી. જો કે આ બનાવમાં સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. સોમનાથ પોરબંદર હાલમાં ફોર ટ્રેક રોડ બનવાનું કામ શરૂ છે, જેમાં આજે બપોરે 1 વાગ્યાની આસપાસ માંગરોળ નજીક રહીજ ગામ પાસે કામ શરૂ હતું ત્યારે આ રોડને લેબલ કરતી ક્રેન અચાનક પલટી મારતા પોરબંદર તરફથી આવતી કાર ક્રેનની નીચે દબાઈ જતા રહીજ ગામના લોકોએ દોડી આવી કારમાં સવાર 4 વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા, જેમાં 2 મહિલાને થોડી ગંભીર ઇજા થઈ હતી તેમજ 2 પુરૂષોને સામાન્ય ઇજા થતા ઘાયલોને 108 દ્વારા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે બીજી તરફ આ ફોર ટ્રેક રોડ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું રહીજ ગામના લોકોએ જણાવ્યું હતું અને આ ભરતીમાં વેસ્ટેજ માલ મટીરીયલ વપરાતું હોવાનું રહીજ ગામના લોકોએ જણાવ્યું હતું. જ્યારે રહીજ ગામના લોકોએ કહ્યું હતું કે તંત્રને અવારનવાર લેખિત મૌખિક રજૂઆતો કરાઈ હતી, પરંતુ આ બાબતની તપાસ ક્યારે થશે તે તો જોવાનું જ રહ્યું. વારંવાર રજૂઆતો કર્યું છે કે આમાં રિજેક્ટ માલનો ઉપયોગ થાય છે, આમાં કોઈ પણ અકસ્માત થઈ શકે છે, જે તેનો આજે જાગતો નમૂનો જેથી કરી અને આ તપાસ કરીને આના જે રિજેક્ટ માલ છે તે સંપૂર્ણ તપાસ થાય તેવી અમારી માંગ છે. વૈશાલી કગરાના સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માંગરોળ.